ચાલો આ દાખલો ખૂબ અગત્યનો છે એટલે આ દાખલો લઈ લઉં છું. દાખલા નંબર 9. એક પ્રક્રિયક કે પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે એમ રકમમાં કહી દીધું છે. તો ત્રણ વસ્તુ શોધવાની છે, એક વિકલનીય વેગ સમીકરણ, બીજું શોધવાનું છે જો બીની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો વેગમાં શું ફેરફાર થાય, અને ત્રીજો પ્રશ્ન છે એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામે. તો પહેલાં આપણે સમીકરણ લખી શકીએ કે વેગ બરાબર કે એની એક ઘાત બીની બે ઘાત, કારણ કે એને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. એટલે આ વેગ સમીકરણ લઈ ગયું, આ પહેલાં પ્રશ્ન જવાબ આવ્યો. હવે આપણે એમ કીધું કે બીની સાંદ્રતા 3 ગણી કરીએ, ચાલો તો નવો વેગ છે એને હું વી ટુ અથવા આર ટુ કહી શકું. તો કે ના કે એની એક ઘાત બીની સાંદ્રતા 3 ગણી કરી એટલે 3b² 3નો વર્ગ એટલે 9ને આગળ મૂકી દીધા, તો કે એની એક ઘાત બીનો વર્ગ, પણ આટલા બરાબર તો v1 હતું, તો v2 બરાબર 9v1 થઈ ગયો. તો એનો મતલબ એમ કે વેગ છે 9 ગણો વધે છે. હવે એ અને બી બેની સાંદ્રતા બમણી કરો, ચાલો તો નવો વેગ v2 બરાબર કે એની બે ગણી એટલે 2a, બીની બે ગણી એટલે 2b, બેની આની ઘાત 1 છે આની ઘાત 2, બેનો વર્ગ 4, 4 × 2 = 8, 8 આગળ લઈ લીધા, કે એની એક ઘાત બીનો વર્ગ, પણ આ કે એની એક ઘાત બીનો વર્ગ એના બરાબર તો v1 છે, તો અહીંયા મૂકી દીધું v1, તો v2 બરાબર 8v1, એટલે નવો વેગ છે જૂના વેગ કરતાં કેટલા ગણો વધ્યો, 8 ગણો વધે છે. આ પ્રકારના દાખલા MCQમાં પણ હોય, બરાબર ધ્યાન આપજો. ચાલો ત્યાર પછી દાખલા નંબર 10 લઈ લઈએ, ખૂબ અગત્યનો દાખલો છે, થોડોક મોટો દાખલો છે એટલે બરાબર ધ્યાન દઈ અને સમજો. ચાલો તો દાખલા નંબર 10 સમજવાનો છે. હવે આપણે શું કહે છે જુઓ, રકમ પહેલાં બરાબર સમજો કે એ અને બી વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયા વેગ r0 એ અને બીની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યા હતા, જેના પરિણામ નીચે આપેલા છે. તો અહીંયા કોષ્ટક રૂપે પરિણામ આપ્યા છે, એની સાંદ્રતા, બીની સાંદ્રતા અને વેગ. એની સાંદ્રતા 0.2 હોય, બીની 0.3 હોય ત્યારે વેગ આટલો છે. અહીંયા ટેક્સ્ટબુકમાં રકમમાં સેજ ભૂલ છે, 7.5 5.7 આપ્યું છે, અહીંયા કરવાનું છે 5.07. પછી આ સાંદ્રતાઓ બદલાવીને બીજો વેગ, પાછી સાંદ્રતાઓ બદલાવીને ત્રીજો વેગ મળ્યો છે. તો આપણે એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ એટલે કે એ અને બીની ઘાત શોધવાની છે. તો આપણે આ 3 પરિણામ ઉપરથી 3 સમીકરણ લખી શકીએ. પહેલો વેગ સામાન્ય સમીકરણ શું થઈ ગયું, વેગ બરાબર કે એની એક્સ ઘાત બીની વાય ઘાત. કેમ એક્સ ને વાય મૂક્યા એ ખબર નથી, તો આપણે શોધવાના છે. તો ત્રણેય સમીકરણ ઉપરથી વેગ લખાય, પહેલું 5.07 × 10⁻⁵ કે એની એક્સ ઘાત બીની. હવે આ કિંમત એમને રાખી, એની સાંદ્રતા અહીંથી મૂકી દીધી 0.20 ની એક્સ ઘાત, 0.30 ની વાય ઘાત. બીજો વેગ, વેગ એટલો ને એટલો કે એમનમ, એની સાંદ્રતા એમનમ છે, બીની 0.10 ની વાય ઘાત થઈ ગઈ. ત્રીજો વેગ આના ઉપરથી લખો, વેગ કે 1.43 × 10⁻⁴ કે એની સાંદ્રતા 0.40 નો એક્સ ઘાત, બીની સાંદ્રતા 0.05 ની વાય ઘાત. તો આપણને આ 3 સમીકરણ મળ્યા છે. હવે આ 3 સમીકરણને ગમે તેમ કરીને ઉકેલી અને એમાંથી એક્સ અને વાયની કિંમત મેળવવાની છે. તો પહેલાં જોવાનું કયા બે સમીકરણને આપણે ભાગીએ તો ગમે તે એક પદ ઉડી જાય. તો સમીકરણ 1 અને 2નો ભાગાકાર કરું તો એક્સ વાળું પદ ઉડી જાય, ખાલી વાય વાળું વધે એટલે વાયની કિંમત મળે. તો પહેલાં જો સમીકરણ 1/2 લેતા, 1ની કિંમત ઉપર, 2ની કિંમત નીચે, કે ઉડી ગયા, એક્સ વાળા પદ આખા ઉડી ગયા, તો વધુ શું 0.30 ની વાય ઘાત, 0.10 ની વાય. આ 2નો ભાગાકાર કરો 1 આવે, ઉપર વધુ 0.3 ની એક્સ ઘાત, 0.1 ની વાય ઘાત. હવે આનો ભાગાકાર થાય તો 3/1 થશે, 3/1 એટલે 3, તો જવાબ આવ્યો 1/3 ની વાય ઘાત. હવે 1 છે એટલે તમે કોઈ પણની 0 ઘાત લખો એટલે 1 આવે, એટલે મેં અહીંયા લખી નાખ્યું 3ની 0 ઘાત, અને અહીંયા 3ની વાય ઘાત તો હતી જ, તો આધાર સરખા તો ઘાતાંક સરખા, તો એના ઉપરથી 3ની 0 ઘાત, 3ની વાય ઘાત,
तो वाई बराबर शू आ गयू जीरो, तो अपन ने मड़ी गयू वाई की किंमत मड़ी गई जीरो घात। हवे आपणे शोधवानी छे एक्स की किंमत, तो बराबर ध्यान आपजो एक्स की किंमत शोधवा माटे समीकरण त्रण भाग्या एक लेशो, तो समीकरण त्रण उपर राखू एक नीचे बेनो भागाकार करो आमां वाई वाला, तो आ बेनो भागाकार बे पॉइंट ब्यासी, आनो भागाकार थशे बे, बे नी एक्स घात कुल एक्स घात वधी, आ बेनो भागाकार करो तो छ था छ नी वाई घात, पण वाई नी किंमत जीरो छे आमां वाई बराबर जीरो मूको तो छ नी जीरो घात, छ नी जीरो घात बराबर केटला थई जाय एक, એટલે અહીંયા એક આવી ગયો, તો આ સમીકરણમાં બે પોઈન્ટ બ્યાસી બરાબર ટુ રેસ ટુ એક્સ આઈ। હવે એક્સની કિંમત મેળવવાની છે, તો બે બાજુ લોગ લઈ લીધા, બે બાજુ લોગ મૂક્યા, આ ઘાત આગળ આવી ગઈ, આનો લોગ જોઈ નાખ્યો પોઈન્ટ પિસ્તાલીસ જીરો બે આવ્યો, એક્સ લોગ ટુ, લોગ ટુ એટલે પોઈન્ટ ત્રીસ દસ, એને આમ છેદમાં લઈ ગયા તો એક્સનો ભાગા કિંમત મળી જશે એક પોઈન્ટ પાંચ। તો કુલ ક્રમ એટલે એક્સ અને વાયનો સરવાળો, તો એક્સ બરાબર એક પોઈન્ટ પાંચ હતા, વાય બરાબર જીરો, તો કુલ ક્રમ કેટલો આવી ગયો એક પોઈન્ટ પાંચ। તો આ પ્રકારનો દાખલો ત્રણ માર્કમાં પૂછી શકાય, બરાબર છે। ચાલો ત્યાર પછી સ્વાધ્યાયનો વચ્ચે પ્રશ્ન છે, નથી લીધા દાખલા જ લીધા છે, સ્વાધ્યાયનો દાખલા નંબર અગિયાર હમણાં ગણ્યો એ જ પ્રકારનો છે, કે ટુ એ વત્તા બી ગીવ સી વત્તા ડી, પ્રક્રિયાની ગતિકીના અભ્યાસ દરમિયાન નીચેના પરિણામ મળ્યા છે। તો પ્રયોગ ચાર કર્યા છે, એની સાંદ્રતાઓ બીની સાંદ્રતા બદલાવતા ગયા તો જુદા જુદા વેગ મળ્યા છે। તો પહેલાં તો પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરો ભાઈ, વેગ અચળાંક કે શોધવાનો છે, અને વેગ નિયમ એટલે આને કહેવાય વેગ નિયમ, આર બરાબર કે, વેગ આર બરાબર કે એની એક્સ ઘાત બીની વાય ઘાત। તો પહેલાંની જેમ જ આગલા દાખલામાં ગણ્યા દેવા ચાર સમીકરણ મળશે, આ વેગ મૂકો કે એની એની જગ્યાએ સાંદ્રતા મૂકી દો પોઈન્ટ વન, બીની જગ્યાએ સાંદ્રતા મૂકી દો બીની પોઈન્ટ વન વાય ઘાત, પછી આ બીજો વેગ લેવાનો એની સાંદ્રતાઓ મૂકો એટલે બીજું સમીકરણ, એવી રીતના કેટલા સમીકરણ મળશે ચાર। હવે આને ઉકેલીને આપણે એક્સની કિંમત મેળવવાની છે, તો પહેલાં જો એવું કયા બે સમીકરણ છે જેમાંથી ગમે તે એક પદ ઉડી જાય, તો સમીકરણ ચારમાં અને એકમાં વાયની વાળા પદ છે એમાં પોઈન્ટ વન સાંદ્રતા, તો ચાર ભાંગા એક લેતા, ચાર ભાંગા એક કરશો વાય વાળા પદ ઉડી જશે, કે ઉડી જશે, એક્સ વાળા પદ વધશે, તો આનો ભાગાકાર કરો કેટલો આવશે ચારની એક ઘાત, ચાર આવશે, એની ઉપર એક ઘાત મૂકી શકાય, આનો ભાગાકાર થશે એ ચારની એક્સ ઘાત, માટે x બરાબર આધાર સરખા તો ઘાતાંક સરખા, માટે x બરાબર એક આવી ગયું। ગમે તે રીતે તમે ઉકેલી શકો સમીકરણ। હવે y ની કિંમત મેળવવાની છે, તો સમીકરણ ત્રણ ભાંગા બે લઈ લ્યો, સમીકરણ ત્રણ ભાંગા બે કરો, એક્સ વાળા પદ ઉડી જશે વાય વાળા રહેશે, એનો ભાગાકાર કરો આનો ભાગાકાર ચાર આવે, અહીંયા વધશે બે ની વાય ઘાત, બેનો વર્ગ બરાબર બેની વાય ઘાત, ચારને શું લખી શકાય બેનો વર્ગ, આધાર સરખા ઘાતાંક સરખા તો વાય બરાબર બે। હવે આ એક્સ અને વાયની કિંમત આપણે સામાન્ય વેગ સમીકરણમાં મૂકી દે તો કે એની એક ઘાત બીની વાય ઘાત। હવે આ ચારમાંથી ગમે તે એક સમીકરણમાં એક્સ એની કિંમત મૂકીએ વાયની મૂકીએ એક ને બે, તો પહેલાંમાં જ મૂકી દે છ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા બરાબર કે પોઈન્ટ વનની એક્સ ઘાત પોઈન્ટ વનની બે ઘાત, કેને કરતા બનાવી દો હિસાબ કરી નાખો, જવાબ આવી ગયો છ। કુલ પ્રક્રિયાક્રમ કેટલો થયો, કુલ પ્રક્રિયાક્રમ તો કે એક્સ વત્તા વાય, એક્સની કિંમત હતી એક, વાયની કિંમત મળી બે, કુલ ક્રમ કેટલો થયો ત્રણ, તો તૃતીય ક્રમની પ્રક્રિયાનો એકમ મૂકવાનો, મોલની માઇનસ બે ઘાત, લિટરની બે ઘાત, મોલ મોલની માઇનસ બે ઘાત, લિટરની બે ઘાત, અને અહીંયા આવશે સેકન્ડ ઇન્વર્સ। તો આ રીતે આપણે વેગ અચળાંક કે મેળવી શકાય। ચલો ત્યાર પછી દાખલા નંબર બાર, એ અને બી વચ્ચેની પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની, કહી દીધું છે
તો આ કોષ્ટક છે એમાં ખાલી જગ્યા આપણે પૂરવાની છે. શું કરવાનું છે? ખાલી જગ્યાઓ ખાલી પૂરવાની છે. પ્રયોગ એક, એ ની સાંદ્રતા 0.1, બી ની 0.1, ત્યારે વેગ આટલો છે. હવે અહીંયા એ ની સાંદ્રતા ખાલી રાખી છે, બી ની આપી છે, ત્યારે વેગ આટલો છે. આ રકમમાં બે ની સાંદ્રતા આપી છે, વેગ શોધવાનો છે. આમાં એ ની બાકી રાખી, બી ની આપી, વેગ આપ્યો છે. તો ચાલો આપણે પહેલાં સામાન્ય સમીકરણ મૂકી શકીએ. વેગ બરાબર કે એની એક ઘાત, બીની ઝીરો ઘાત. કેમ એની એક ઘાત મૂકી? તો કે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે, બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની. હવે આપણે પહેલો કેની કિંમત જોઈ છે એટલે આપણે કે મેળવી લઈએ. તો પહેલાં વેગ મૂકો, 2×10^-2 કે એની સાંદ્રતા 0.1, બીની 0.1. તો કેને કરતાં બનાવી દીધો તો કેની કિંમત મળી ગઈ 0.2 મિનિટ ઇન્વર્સ. હવે બીજા પ્રયોગમાં જે એની સાંદ્રતા શોધવાની છે એના માટે આપણે આ વેગના સમીકરણમાં કિંમત મૂકશું. ચાલો બીના માટે આપણને કે આપ્યો છે, વેગ કેટલો છે 4×10^-2 કે આપણે મેળવી લીધો છે 0.2. એની સાંદ્રતા શોધવાની છે, બીની 0.2 છે, પણ બીની 0 ઘાત છે એટલે ગમે એવો કાંઈ ફેર પડે નહીં. તો આમાંથી એને કરતાં બનાવી દઉં તો આપણે એની કિંમત મળી જાય 0.2. ચાલો ત્યાર પછી હવે ત્રીજામાં વેગ શોધવાનો છે. તો વેગ બરાબર કે એની 1 ઘાત, બીની 0 ઘાત. કેની કિંમત મૂકવાની, એની આઈપી છે 0.4, એ મૂકવાની, બીની 0.4 આઈપી છે. આનો હિસાબ કરી નાખો, વેગ મળી જાય 0.8. ચોથા પ્રયોગમાં પહેલાં બીજાના જેવું જ છે, વેગ આપ્યો છે 2×10^-2, કેની કિંમત 0.2, એની શોધવાની, બીની 0.2, પણ બીની ઘાત 0 છે એટલે ગમે એ મૂકો કાંઈ ફેર નહીં પડે. એને કરતાં બનાવી દો એની સાંદ્રતા કેટલી થાય 0.1 મોલર. બહુ સિમ્પલ દાખલો છે. દાખલા નંબર 13 બહુ સહેલો. પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચેના વેગ અચળાંક પરથી અર્ધાયુષ્ય સમય શોધવાના છે. જો કે આ તો ગણાવવાની જરૂર નથી, પણ આ વેગો લઈ લઉં છું. સીધો જ સૂત્ર મૂકવાનું છે, અર્ધાયુષ્ય સમય બરાબર 0.693/k. તો 200 સેકન્ડ હોય કેની જગ્યાએ 200 મૂકો, ભાગાકાર કરો, જવાબ આવી જાય. મિનિટમાં હોય તો અહીંયા મિનિટ મૂકી દો, જેટલી આપી છે એટલે એનો ભાગાકાર કરો, જવાબ મિનિટમાં આવે. 4 વર્ષ ઇન્વર્સ છે અર્ધ અચળાંક, તો અર્ધયુષ્યમય 0.693/4, તો 0.1732 વર્ષ. ચલો દાખલા નંબર 14 મોસ્ટ આઈએમપી દાખલો છે, 2 માર્ક માટે આઈએમપી દાખલો છે. બરોબર ધ્યાન આપજો. C14 રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધાયુષ્ય સમય 5730 વર્ષ છે. એક પુરાતત્વિક કૃત્રિમ વસ્તુ છે, જીવિત વૃક્ષમાં મળેલા C14ની માત્ર 80% કાસ્ટ ધરાવે છે. તો આ નમૂનો જે આપણે જૂનો નમૂનો મળ્યો છે એનું આયુષ્ય અંદાજવાનું છે, એટલે અંદાજિત આયુષ્ય કેટલું છે એ શોધવાનું છે. તો બરોબર સમજો, પહેલાં આપણે આ રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય છે એ આપણે ખબર છે. તો આપણે પહેલાં અર્ધાયુષ્ય સમય 5730 વર્ષ છે એના ઉપરથી વેગ અચળાંક કે મેળવવો પડશે. તો કે બરાબર 0.693/T1/2. અહીંયા કિંમત મૂકી દો, ભાગાકાર કરી નાખો એટલે આ કે ની કિંમત મળી ગઈ 1.29×10^-4 વર્ષ ઇન્વર્સ. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ મૂક્યો, કે બરાબર 2.303/T log r0/r2. હવે અહીંયા બરોબર સમજો, આવા કોઈ પણ દાખલામાં તમને જે ટકાવારી આપી છે એ જૂના નમૂનામાં 80% છે, તાજા નમૂનાની સાપેક્ષમાં 80% છે. તો આ સમીકરણમાં કિંમત મૂકવાની થાય ત્યારે આપણે આ ટીને અહીંયા લઈ ગયા, કે એને નીચે લઈ ગયા. તો 2.303/k લોગ ઉપર આર જીરો 100 મૂકી દેવાનું, જે ટકાવારી રકમ આપ્યો એ નીચે મૂકી દેવાનું. હવે ટી કેની કિંમત આપણે શોધી હતી, અહીંયા મૂકી દેવાની log 10/8. આનો ભાગાકાર કરીને લોગ જોઈ લો, એનો હિસાબ કરી નાખો. તો આ જૂનો નમૂનો જે આપણે મળ્યો એ 1846 વર્ષ મળ્યો. જો તમે આ લોગના અમુક આંકડા ન લીધા હોય તો અહીંયા વર્ષમાં થોડો ઘણો ફેરફાર આવે, 1846 આવે, 1849 આવે,
ભાઈ આટલા મોટા આયુષ્યમાં 2-5 વર્ષનો ફેરફાર છે એ ન ગણીય કહેવાય. આ અંદાજિત આયુષ્ય હોય એટલે થોડો ઘણો જવાબમાં ફેરફાર આવે તો ચાલે. આ 2 માર્કમાં એમ આવો કોઈ પણ દાખલો હોય બરાબર. અહીંયા ટકાવારી આપી છે, યાદ રાખો. નીચે મૂકવાની RT અને R0 તરીકે કેટલા મૂકી દેવાના? 100. એટલે દાખલો બહુ સહેલો થઈ જાય. તો આ MP દાખલો છે. દાખલા નંબર 16 હવે જોઈએ. 15મો પ્રશ્ન છે એટલે નથી લેતા. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક K આપી દીધો છે 60 સેકન્ડ ઇન્વર્સ. પ્રારંભિક સાંદ્રતાથી તેનો 1/6 ભાગ મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલો સમય લાગે? તો જો K બરાબર પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક K નું સૂત્ર મૂકી દીધું. K બરાબર 2.303/T લોગ R0/RT. શરૂઆતની સાંદ્રતા R0 છે, ઘટીને RT થાય, પણ RT કેટલી? તો કે R0 નો 1/6 ભાગ. તો RT બરાબર R0 × 1/6. હવે અહીંયા 1/8 હોય તો 1/8, 1/16 હોય તો 1/16, આ કોની કિંમત મળશે? RT ની. આ કિંમત મૂકી દો તો T અહીંયા કરતા બનાવી દઉં, K ને નીચે લઈ જાઓ તો 2.303/K લોગ R0/R0/6. R0 ઉડી ગયા, છેદનો છેદ જાય અંશમાં. K ની કિંમત મૂકી દીધી 60 સેકન્ડ ઇન્વર્સ. અહીંયા 60 મૂક્યા, લોગ 6 વધ્યા. લોગ 6 ની કિંમત 0.7782 × 2.303/60 સેકન્ડ ઇન્વર્સ. આનો ભાગાકાર કરો એટલે સમય મળી જાય 0.0298. જવાબ શેમાં આવશે? K સેકન્ડ ઇન્વર્સમાં હોય તો જવાબ સેકન્ડમાં આવે, K વર્ષમાં હોય તો જવાબ વર્ષમાં આવે. એટલે આગલા દાખલામાં K છે એ વર્ષ ઇન્વર્સમાં હતું, તો આપણો જવાબ વર્ષમાં આવ્યો હતો. અહીંયા K સેકન્ડ ઇન્વર્સમાં છે, તો આપણો જવાબ શેમાં આવશે? સેકન્ડમાં. બહુ સહેલો દાખલો છે. ચાલો ત્યાર પછી 4 માર્કનો IMP દાખલો છે. 4 માર્કનો કેન્દ્રીય સ્ફોટન એટલે એકવાર અણુ બોમ્બ ફૂટ્યો, એ દરમિયાન ઘણી બધી નાના નાના પરમાણુઓ છૂટા પડે યુરેનિયમનું વિખંડન થાય ત્યારે, તો એમાંથી એક સ્ટ્રોન્સિયમ 90 છે એ છૂટું પડ્યું છે. આ સ્ટ્રોન્સિયમ 90 નો અર્ધ આયુષ્ય સમય 28.1 વર્ષ છે. હવે તે સમયે તાજા જન્મેલા બાળક છે એના શરીરમાં રેડિયો એક્ટિવ વિકિરણો ઘૂસી ગયા અને એના હાડકામાં 1 માઇક્રોગ્રામ જેટલું સ્ટ્રોન્સિયમ છે કેલ્શિયમની બદલે શોષાઈ ગયું છે. એટલે એના હાડકામાં એટલું સ્ટ્રોન્સિયમ જતું રહ્યું છે. હવે બાળક છે એના શરીરમાં જે આ સ્ટ્રોન્સિયમ છે બીજી કોઈ ચયાપચયની ક્રિયા દ્વારા દૂર થતું નથી, પણ એ રેડિયો એક્ટિવ તત્વ છે એટલે ધીમે ધીમે એનો ક્ષય થશે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા મુજબ ક્ષય થશે. હવે બાળક 10 વર્ષનું થાય અને એ બાળક છે મોટું ઉંમરનું 60 વર્ષનું થઈ જાય ત્યારે એ બાળકનું કહેવાય ડોસો કહેવાય. ત્યારે એના શરીરમાં સ્ટ્રોન્સિયમ કેટલું બાકી રહ્યું છે એ આપણે શોધવાનું છે. તો પહેલાં તો અર્ધાયુષ્ય સમય છે એના ઉપરથી હું K શોધી લઈશ. K બરાબર 0.693/T1/2. તો 0.693/T1/2 કરો એટલે આપણે વર્ષમાં મળશે 0.0246 7 વર્ષ ઇન્વર્સ. ચાલો હવે T 10 વર્ષ છે ત્યારે કેટલી સાંદ્રતા બાકી રહી છે એટલે આપણે RT શોધવાનું છે. તો આ સમીકરણ મૂકો, K બરાબર 2.303T લોગ R0/RT. K ની કિંમત મૂકી દીધી, સમય 10 વર્ષ મૂકી દીધો. લોગ ઉપર કેટલી સાંદ્રતાથી શરૂઆતમાં કેટલું શોષણ હતું? 1 માઇક્રોગ્રામ એ ઉપર લઈ લીધું, નીચે RT એટલે ખબર નથી, શોધવાનું છે. ચલો આને 10 વડે ગુણી નાખો, 2.303 વડે ભાગી નાખો એટલે જવાબ આવશે 0.1071. તો લોગ 1/x બરાબર 0.1071 આવ્યા. હવે મારે આ લોગ કાઢવો છે તો સામેવાળાનું એન્ટી લોગ જોઈ લેવાય. તો સામેવાળાનું આપણે એન્ટી લોગ જોઈ લઈશું. તો 1/x બરાબર NT log 10 71. હવે 1/x બરાબર આનો NT log જોયો તો 1.279 આવ્યો. X ની કિંમત મેળવી લીધી, આ ઉપર ગયું આ નીચે આવ્યું તો 0.781. શરૂઆતમાં 1 માઇક્રોગ્રામ હતો તો આ માઇક્રોગ્રામમાં આવશે. તો એ બાળક 10 વર્ષનું થયું ત્યારે એના શરીરમાં હજી 0.781 માઇક્રોગ્રામ સ્ટ્રોન્સિયમ બાકી રહ્યું છે.
આ જેમ 10 વર્ષ માટે ગણ્યું એવી જ રીતે 60 વર્ષ માટે ગણવાનું, એ જ મેથડ, કોઈ જ ફેરફાર નહીં. ખાલી ફેર એટલો જ કે અહીંયા 10 છે એની જગ્યાએ કેટલા મૂકવાના છે, 60. એટલે જવાબ છે એ થોડોક બદલશે. તો સાંદ્રતા જેમ જેમ આયુષ્ય વધતું જાય એમ સ્ટ્રોન્સિયમ ઘટતું જાય. પહેલાં 1 માઇક્રોગ્રામ હતું, 10 વર્ષે 0.78 માઇક્રોગ્રામ થયું, અને 60 વર્ષે 0.227 માઇક્રોગ્રામ સ્ટ્રોન્સિયમ બાકી રહ્યું છે. આ દાખલો અગત્યનો છે, પ્રથમ ક્રમિક પ્રક્રિયાના દાખલા મોસ્ટ ટાઈમની છે. બરોબર, ચાલો એના પછી આગળ વધીએ. દાખલા નંબર 7 પર MCQમાં હોય, દાખલામાં હોય, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો અથવા સાબિત કરો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય 90% પૂર્ણ થવા માટે લાગતા સમય કરતાં બમણો છે. તો બહુ સહેલું, પહેલાં આપણે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેનું સૂત્ર મૂકીએ. કયું સૂત્ર? 2.303/T log r0/rt. સૂત્ર તો આ એક જ રાખવાનું યાદ, કે બરાબર 2.303/t log r0/rt. સૂત્ર આ એક જ મહત્વનું છે. તો આ સૂત્રમાં પહેલાં આપણે 99% પ્રક્રિયા માટે કે 2.303 t 99 લઈ ગયો એટલે ખબર પડે કે 99% માટે છે. લો ભાઈ, શરૂઆતની સાંદ્રતા કેટલી ગણવાની? 100%. છેદમાં બાકી રહેલી સાંદ્રતા, ભાઈ 99 પૂરી થઈ જાય તો અહીંયા બાકી કેટલી રહે? 1%. તો ઉપર 100 છેદમાં 1, log 100 એટલે 2. જો આ લખ્યું જ છે મેં 99% પૂરી થઈ ગઈ એટલે 1% બાકી રહી છે. તો કે 2.303 log 100 એટલે 2 t 9, અને સમીકરણ 1 કહી દો. હવે એ જ પ્રક્રિયા 90% પૂરી થાય ત્યારે, તો 90% પૂરી થાય તો બાકી કેટલા ટકા રહે? 10. તો અહીંયા ઉપર 100 ને નીચે કેટલા રાખવાના? 10. અહીંયા ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો. આર ટી એટલે બાકી રહેલી સાંદ્રતા. તો આ કિંમત મૂકી દો બધી, 2.303/t 90, લોગ આ એક મિંડ ઉડી ગયો એટલે log 10 log 10, એટલે આને કહી દીધું સમીકરણ 2. તો એક જ પ્રક્રિયા છે એટલે વેગ અચળાંક કે તો સરખા જ હોય, તો 2 કેને સરખાવી દો. તો સમીકરણ 1 ને 2 ને સરખાવતા 2.303 ઉડી જશે, આ ઉપર જશે, આ સામે જશે, તો t 99 = 2 × t 90. એનો મતલબ કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય 90% પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા ડબલ હોય છે. આવો ને આવો બીજો પ્રશ્ન, દાખલા નંબર 19, સેમ દાખલો છે. બરોબર સમજો, દાખલા નંબર 19, એક પ્રથમ ક્રમની પ્રક્રિયાને 30% વિઘટન માટે 40 મિનિટ લાગે, તો અર્ધાયુષ્ય સમય. અર્ધાયુષ્ય સમય જોતો હોય તો કેનું મૂલ્ય મેળવવું પડે? તો જો અહીંયા 30% વિઘટન થઈ ગયું તો બાકી કેટલા ટકા રહીએ? તો કે 30% વિઘટન થઈ ગયું એટલે બાકી કેટલા ટકા રહીએ? 70. તો આ જ સૂત્ર વાપરવાનું, કે બરાબર 2.303/t log r0/rt. આર ઝીરો કેટલું મૂકશું? 100. આર ટી 30% પૂરી થઈ ગઈ, બાકી કેટલી વધી? 70. સમય કેટલો લીધો છે? 40 મિનિટ. તો આનો ભાગાકાર કરીને લોગ જોવો એટલે 0.1549, 2.303/40 × 0.1549. તો કેની કિંમત મળી ગઈ? હવે અર્ધાયુષ્ય સમય છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો 0.693/k. તો 0.693/kની કિંમત મૂકી દો, અર્ધાયુષ્ય સમય મળી ગયો 77.7 મિનિટ. કેટલો મળ્યો? 77.7 મિનિટ.